ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો ચાલો આગળ આજે આપણે જોઈએ. તો જો અહીં યોગ્ય સંખ્યાથી ખાના પૂર્ણ કરો. તો મિત્રો અહીં આપણે ખાના પૂર્ણ કરવાના છે. અમુક જગ્યાએ સંખ્યા આપેલી છે ને અમુક જગ્યાએ આપણે સંખ્યા શોધીને લખવાની છે, બરાબર ને? તો ચાલો કેવી રીતે કરશો તો જુઓ. એક નંબર 10 પ્લસ 2, ચાલો 10 માં 2 ઉમેરો, કેટલા થાય? 10 માં 2 ઉમેરીએ તો 12, બરાબર. ક્યાં લખશું આપણે 12 ને? અહીં લખીશું. આ બે સંખ્યાનો આપણે સરવાળો કર્યો, બરાબર. તો જવાબ કેટલો આવ્યો? 12. તો આપણે 12 ને ક્યાં લખશું? અહીં આપણે આ ખાનામાં લખીશું, બરાબર. તો આ બે સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ આવે એ જવાબ અહીં આ ખાનામાં લખવાનો છે, બરાબર. ચાલો 10 પ્લસ 2, 10 માં 2 ઉમેરો તો કેટલા થાય? 10 માં 2 ઉમેરીએ તો 12, બરાબર. તો અહીંયા આપણે લખશું 12, બરાબર. હવે 12 ભાગ્યા 3, 12 ભાગ્યા 3, 12 ને આપણે 3 વડે ભાગીએ તો જવાબ શું આવે? 4, બરાબર ને? 3 4 12, બરાબર. અહીં આપણને આ ખાનામાં જવાબ આપેલો છે, 4 આપણને અહીં પહેલેથી આપેલા છે, બરાબર ને? તો 12 ભાગ્યા 3 બરાબર 4, બરાબર. તો અહીં આપણને આ સંખ્યા આપેલી છે અહીંયા, બરાબર. એટલે કે આપણો જવાબ અહીં આવી જ ગયેલો છે. હવે જુઓ 4 ગુણ્યા 5, હવે 4 ને 5 વડે ગુણો, 4 પચાસ કેટલા? 4 પચાસ કેટલા થાય? 20. 4 પચાસ 20, બરાબર. તો ક્યાં લખશો? અહીંયા ખાનામાં લખીશું, બરાબર ને? 4 પચાસ 20, તો આપણે અહીંયા જવાબમાં લખશું 20, બરાબર. હવે શું કરશું? 20 ભાગ્યા 2, હવે આપણે 20 ને 2 વડે ભાગવાના છે. ચલો 20 ને 2 વડે ભાગો, કેટલો આવશે જવાબ? તમે ગણતરી કરીને જવાબ શોધી શકો છો. ચલો કરો જોઈએ કેટલો આવશે જવાબ. તમે મૌખિક રીતે પણ શોધી શકો જવાબ અને ગણતરી કરીને પણ જવાબ શોધી શકો છો. ચલો બોલો, 20 ભાગ્યા 2 કરશું તો કેટલો આવશે જવાબ? 10, બરાબર ને? તો 20 ભાગ્યા 2 બરાબર 10. તો અહીંયા આપણે કેટલા લખશું આ ખાનામાં? 10, બરાબર. અહીં આપણે ખાનામાં લખશું 10. મળી ગઈ આપણી સંખ્યા. હવે આગળ જુઓ 10 ગુણ્યા 4, 10 ને 4 વડે ગુણીએ તો જવાબ કેટલો આવે? 40. 10 6 40 આવી ગયેલો છે અહીંયા આપણો જવાબ. 10 6 40 અહીં જવાબ આપણને આગળથી જ આપેલો છે, બરાબર, બરાબર છે ને? તો મિત્રો આ રીતે આપણે સંખ્યા શોધીને ખાના પૂર્ણ કરવાના છે, બરાબર. ચાલો આગળ જોઈએ બે નંબર. તો જુઓ મિત્રો, બે નંબરમાં અહીં 42 ભાગ્યા 7, ચાલો 42 ભાગ્યા 7 કરો. 42 ને 7 વડે ભાગો, કેટલો આવશે જવાબ? ગણતરી કરો જોઈએ. 7 6 42, તો 42 ને 7 વડે ભાગીએ તો જવાબ શું આવે? 6. 7 6 42, બરાબર. 6 જવાબ. તો અહીંયા આપણે આ ખાનામાં લખશું 6, બરાબર. ચાલો હવે આપણે 6 ને 3 વડે ગુણવાના છે, એટલે કે 6 નો 3 વડે ગુણાકાર કરવાનો છે. તો 6 ગુણ્યા 3, 6 તાળી કેટલા થાય? 6 ને 3 વડે ગુણો, 6 તાળી 18. તો અહીંયા આપણે એક ખાનામાં લખશું 18, બરાબર. હવે આગળ જુઓ 18 પ્લસ 2, 18 પ્લસ 2, હવે આ બે સંખ્યાનો સરવાળો કરો. ચલો 18 માં 2 ઉમેરો, કેટલા થાય? 18 માં 2 ઉમેરીએ તો 20, બરાબર. અહીં ખાનામાં જવાબ છે ને 20, 18 માં 2 ઉમેરો કેટલા થાય? 20. અહીંયા આપણને જવાબ આપેલો છે, આપેલો છે ને, બરાબર. ચાલો આગળ જુઓ 20 ભાગ્યા 4, હવે અહીં આપણે ભાગાકાર કરવાનો છે. ચાલો 20 ને 4 વડે ભાગો, 20 ને 4 વડે ભાગો, કેટલો આવશે જવાબ? 20 ને 4 વડે ભાગીએ તો 5, બરાબર ને? 4 5 20, બરાબર. તો અહીં ખાનામાં શું આવશે જવાબ? 5. અહીં ખાનામાં જવાબ 5, બરાબર ને? 4 5 20, બરાબર. ચાલો તો અહીં આપણે આ સંખ્યા મળી ગઈ. આગળ જુઓ 5 ગુણ્યા 5, ચલો હવે અહીં ગુણાકાર કરવાનો છે, બરાબર ને? 5 ગુણ્યા 5,
તો અહીં આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનું છે ચલો બંને સંખ્યાનો ગુણાકાર કરો 5 ગુણ્યા 5 કરો કેટલો આવશે જવાબ 55 25 બરાબર ને તો અહીં આપણે ખાનામાં લખશું 25 બરાબર ને અહીં કેટલા લખશું ખાનામાં 25 55 25 એટલે 5 5 વાર 25 બરાબર ને તો અહીં આપણો ખાનામાં જવાબ લખીશું 25 મળી ગઈ આપણી સંખ્યા સમજ પડે છે કેવી રીતે ગણતરી કરવાની છે પડે છે ને ચાલો આગળ જોઈએ ચાલો જુઓ 3 નંબરમાં જુઓ 24 ગુણ્યા 2 હવે અહીં આપણે ગુણાકાર કરવાનો છે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે 24 ગુણ્યા 2 ચાલો 24 ગુણ્યા 2 કરો કેટલો આવશે જવાબ કરો જોઈએ 48 24 2 48 બરાબર આપણે 24 ને 2 વડે ગુણીએ તો જવાબ શું આવે 48 તો અહીં આપણે ખાનામાં લખશું 48 બરાબર ચાલો 48 ભાગ્યા 6 હવે આપણે શું કરશું અહીં ભાગાકાર કરીશું 48 ભાગ્યા 6 બરાબર તો અહીં આપણે હવે શું કરશું ભાગાકાર કરીશું બરાબર ને આ બે સંખ્યાનો ભાગાકાર કરીશું તો ચાલો 48 ભાગ્યા 6 કરો ચાલો 48 ભાગ્યા 6 કરો કેટલો આવશે જવાબ 8 બરાબર ને 6 8 48 કેટલો આવશે જવાબ 8 તો અહીં આપણે લખશું આ ખાનામાં 8 બરાબર અને 6 8 48 ચાલો હવે આપણી આ સંખ્યા મળી ગઈ હવે આગળ જુઓ 8 + 7 આ બે સંખ્યાનો હવે શું કરવાનો સરવાળો કરવાનો છે શું કરવાનો સરવાળો કરવાનો છે ચલો 8 + 7 8 માં 7 ઉમેરો તો કેટલા થાય 8 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 15 બરાબર ને 8 માં 7 ઉમેરીએ તો 15 તો ચાલો અહીં લખશું ને અહીં કેટલા લખશું 15 તે જવાબ 15 બરાબર ને હવે 15 ગુણ્યા 2 શું કરવાનું છે અહીં ગુણાકાર કરવાનું છે 15 ગુણ્યા 2 આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ચલો 15 ગુણ્યા 2 કરો કેટલા થશે કેટલો આવશે જવાબ 30 બરાબર ને 15 ગુણ્યા 2 કરીએ તો જવાબ કેટલો આવે 30 તો આપણે અહીં આ ખાનામાં 30 લખીશું બરાબર આવી ગયો ને આપણો જવાબ અહીં આપણી આ સંખ્યા પણ મળી ગઈ બરાબર ને ચાલો હજી આગળ છે ને બાકી છે ને ચાલો શોધીએ જુઓ અહીં 30 માઇનસ 2 હવે શું કરવાનું છે અહીં આપણે બાદબાકી કરવાની છે બરાબર ને અહીં આપણે બાદબાકી કરવાની છે ચાલો 30 માંથી 2 બાદ કરો તો ચલો 30 માંથી 2 બાદ કરો તો કેટલા બાકી રહે ચલો 30 માંથી 2 બાદ કરો કેટલા બાકી રહેશે 30 માંથી 2 બાદ કરશું તો 28 બરાબર ને 30 માંથી આપણે 2 બાદ કરીએ તો 28 બાકી રહે તો આપણે અહીં આ ખાનામાં શું લખશું 28 શું આવશે અહીં આ ખાનામાં જવાબ 28 30 માંથી 2 માઇનસ કરશું તો કેટલા બાકી રહેશે 28 આવી ગયો ને આપણો જવાબ તો અહીં આપણી સંખ્યા મળી ગઈ આવી ગઈ ને બરાબર સમજ પડે છે ને મિત્રો ચાલો આગળ જુઓ 4 નંબરમાં 35 ભાગ્યા 7 ચાલો અહીં શું કરવાનું છે આપણે ભાગાકાર કરવાનું છે બરાબર ને 35 ભાગ્યા 7 ચાલો 35 ને 7 વડે ભાગો કેટલો આવશે જવાબ 5 બરાબર ને તો અહીં આપણે આ ખાનામાં લખશું 5 બરાબર ચાલો મળી ગઈ આપણી સંખ્યા આગળ જુઓ 5 ગુણ્યા 3 હવે અહીં શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે ચલો 5 ગુણ્યા 3 કરો કેટલા થાય 5 તારી 15 તો આપણે અહીં આ ખાનામાં લખશું 15 બરાબર ને આવી ગયો આપણો જવાબ મળી ગઈ આપણી સંખ્યા હવે આગળ જુઓ 15 + 3 હવે 15 + 3 અહીં આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે બરાબર 15 + 3 ચલો 15 માં 3 ઉમેરો કેટલા થાય 15 માં 3 ઉમેરીએ તો 18 બરાબર તો અહીં આપણે આ ખાનામાં લખશું 18 શું આવશે અહીં જવાબ 18 બરાબર ને 15 + 3 આપણે 15 માં 3 ઉમેરીએ તો જવાબ શું આવે 18 બરાબર તો અહીં આપણે આ ખાનામાં લખશું કેટલા 18 બરાબર આપણો જવાબ આવી ગયો આપણી સંખ્યા મળી ગઈ અહીં હવે આગળ જુઓ 18 ભાગ્યા 2 18 ભાગ્યા 2 અહીં આપણે શું કરવાનું છે
ભાગાકાર કરવાનો છે. ચલો 18 ભાગ્યા 2 કરો, કેટલો આવશે જવાબ? 18 ભાગ્યા 2 કરશું તો 9, બરાબર ને? 2 નવા 18, બરાબર ને? તો અહીં જવાબ આવશે 9. 18 ભાગ્યા 2 બરાબર 9. તો અહીં આપણે આ ખાનામાં લખશું 9, બરાબર ને? કેટલા લખશું અહીં આ ખાનામાં? 9, બરાબર? કેમ કે આપણે 18 ને 2 વડે ભાગીએ તો જવાબ શું આવે? 9. આપણે એક ખાનામાં લખશું 9, બરાબર? તો અહીં આપણો જવાબ આવી ગયો. તો અહીં આપણી આ સંખ્યા આવી ગઈ, બરાબર? ચાલો આગળ જુઓ. 9 × 5, 9 × 5, અહીં શું કરવાનું છે આપણે? ગુણાકાર. શું કરવાનું છે? ગુણાકાર, બરાબર? ચાલો 9 × 5, 9 ને 5 વડે ગુણો. ચલો 9 ને 5 વડે ગુણો, કેટલો આવ્યો જવાબ? 45. 9 × 5 = 45, બરાબર ને? તો અહીંયા આપણે ખાલી ખાનામાં કેટલા લખશું? 45. તો અહીં આપણે જવાબ લખશું 45, બરાબર ને? મળી ગઈ આપણી સંખ્યા અહીં 9 × 5 = 45, બરાબર? આપણો જવાબ આવી ગયો. તો અહીં આપણે ખાનામાં કઈ સંખ્યા લખી? 45, બરાબર ને? તો આપણી અહીં આપણી આ સંખ્યા આવી ગઈ, બરાબર? સમજ પડે છે ને મિત્રો? મજા આવે છે? આવે છે ને? ચાલો આગળ જોઈએ. ચલો જુઓ, 5 નંબરમાં જુઓ, 18 + 6. ચાલો અહીં આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ચલો 18 માં 6 ઉમેરેલો કેટલા થાય? ચલો કરો જોઈએ, 18 માં 6 ઉમેરો કેટલા થશે? 24, બરાબર? તો અહીં આપણે આ ખાનામાં કેટલા લખીશું? 24. આ ખાલી ખાનામાં કેટલા લખીશું? 24, બરાબર? આવી ગઈ આપણી સંખ્યા. હવે 24 ભાગ્યા 8, ચલો 24 ને 8 વડે ભાગો, કેટલો આવશે જવાબ? 24 ને 8 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે? 24 ને 8 વડે ભાગીએ જવાબ કેટલો આવે? 3, બરાબર? 24 ભાગ્યા 8 બરાબર 3. 8 × 24, બરાબર ને? ચાલો અહીં આપણે ખાનામાં કેટલા લખશું? 3, બરાબર ને? 8 × 24, બરાબર? કેટલો આવ્યો જવાબ? 3. આવી ગઈ આપણી સંખ્યા. ચાલો આગળ જુઓ. 3 × 4, શું કરવાનું છે અહીં આપણે? ગુણાકાર, બરાબર? 3 × 4, ચાલો 3 ને 4 વડે ગુણો. 3 × 4 કેટલા થાય? 3 × 4 = 12, બરાબર? તો અહીં આપણે આ ખાનામાં લખશું 12. આવી ગયો આપણો જવાબ? આવી ગઈ આપણી સંખ્યા. ચાલો આગળ જુઓ. 12 − 6, 12 − 6, ચાલો 12 માંથી 6 બાદ કરો. અહીં આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. ચલો 12 − 6, 12 માંથી 6 બાદ કરો, કેટલા બાકી રહેશે? 12 માંથી 6 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 6, બરાબર ને? 12 માંથી 6 બાદ કરો, કેટલા બાકી રહે? 6. તો અહીં આપણે આ ખાનામાં લખશું 6. આવી ગયો આપણો જવાબ? આવી ગઈ સંખ્યા આપણી? ચાલો, બરાબર છે ને? આવી ગયો ને આપણો જવાબ? આગળ જુઓ. 6 × 5, હવે અહીં શું કરવાનું છે? ગુણાકાર. ચલો 6 ને 5 વડે ગુણો, કેટલો આવશે જવાબ? 6 ને 5 વડે ગુણો, 6 × 5 કેટલા? 30. 6 × 5 = 30, બરાબર ને? તો આપણે અહીં આ ખાનામાં લખશું 30, બરાબર? આવી ગયો આપણો જવાબ? આવી ગઈ આપણી સંખ્યા. 6 × 5 = 30, બરાબર ને? આવી ગયો ને આપણો જવાબ? મળી ગઈ આપણી સંખ્યા. તો અહીં આપણી આ સંખ્યા પણ આવી ગઈ. તો મિત્રો, આ રીતે આપણે સંખ્યા વડે ખાના પૂર્ણ કરવાના છે, બરાબર ને? તો મિત્રો, અહીં આપણે સરવાળો પણ કરવાનો છે, બાદબાકી પણ કરવાના છે, ગુણાકાર પણ કરવાનો છે અને ભાગાકાર પણ કરવાનો છે, બરાબર ને? તો અહીં આપણે આ રીતે ગણતરી કરીને સંખ્યા શોધીને લખવાની છે. તો મિત્રો, આ રીતે આપણે મૌખિક રીતે ગણતરી કરીને સંખ્યા શોધવાની છે, બરાબર? સમજ પડી? પડી ને? તો મિત્રો, આપણે કાલે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.